ઓફ વડોદરા. ડભોઈ તાલુકાના કેટલાક ગામના ખેડૂતોને સરકારશ્રી તરફથી ઓર્ગેનિક ખેતી કરવા માટે વેલા આપવામાં આવ્યા હતા. ડભોઈ તાલુકાના કેટલાક ગામના ખેડૂતોને વેલાની શાકભાજી કરવા માટે, જેવી કે દૂધી, કારેલા, ટીંડોળા, ગલકા, પરવર માટે 90 ખેડૂતોને 100% સહાય સરકાર તરફથી માનનીય ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ તેમજ ભાજપના આગેવાનો અને ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં સહાય આપવામાં આવી હતી. ધારાસભ્યશ્રીએ ઓર્ગેનિક ખેતી કરવાની ખેડૂત ભાઈઓને અપીલ કરી હતી. ધીરે ધીરે ખેડૂતો શાકભાજી જેવા ખેતીમાં વધી રહ્યા છે અને સરળતાથી ખેતી થઈ જાય, પૈસા પણ સારા મળે અને રોકડિયા પાક તરફ વધી રહ્યા છે. સરકારની અનેક યોજનાઓનો લાભ ખેડૂતોને મળી રહે, ડભોઈ તાલુકામાં વધુ પડતું ડાંગર અને ઘઉંનો પાક થઈ રહ્યો છે ત્યારે 100% સહાય ખેડૂતોને સહાય કરવામાં આવી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે, ગેરંટી આપી છે કે ખેડૂતોની આવક ડબલ કરવી. તો કઈ રીતે? હમણાં સીમળિયા, સુવાલજા, લુણદ્રા, અમરેશ્વર, અકોટાદર, વઢવાણા ગામોની અંદર 90 ખેડૂતોને 100% સહાયથી વેલાના શાકભાજી કરવા, પરવળ, કારેલા, ટીંડોળા, દૂધી જેવા શાકભાજી કરવા માટે માનનીય દ્રવ્યાવતી નગરીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સટ્ટાના માર્ગદર્શન અને તેઓના સહકારથી 100% સહાયથી આ માંડવા આપવામાં આવ્યા છે અને સાથે સાથે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલી જગ્યાએ શૈલેષભાઈના સહકારથી ચેકડેમો બનાવ્યા છે, કેટલી જગ્યાએ વઢવાણા તલાવનું પાણી ઉનાળામાં નહોતું મળતું, ઉનાળામાં મળવાનું ચાલુ કર્યું છે અને 100% પિયત ખેતી થાય તે માટેના પ્રયત્નો અને આ જે 90 ખેડૂતોને વેલાની શાકભાજી કરવા માટે 100% સહાયથી માંડવા આપવામાં આવ્યા છે એને ઓર્ગેનિક ખેતી માટે ખાસ શૈલેષભાઈ સટ્ટાએ વિનંતી કરી છે કે અત્યારે આપણે ઓર્ગેનિક ખેતી જેમ બને તેમ વધુ ને વધુ કરો, એટલે અત્યારે ઓર્ગેનિક ખેતીની પણ મોટા પાયે શરૂઆત કરી છે. કઈ કયા ખેતી શાકભાજી કરવામાં આવ્યું? અત્યારે ટીંડોળા, કારેલા, દૂધી, ગલકા, પરવર આ પાક અત્યારે કરી રહ્યા છે ખેડૂતો.